અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અરવલ્લીથી અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બ્રાહ્મણ કોટડા ગામે અકસ્માત સર્જાયો છે. બાઇક ચાલક તેમજ કાર ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આમાં અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે. માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા 108 મારફતે સ્થાનિક લોકોએ તેને દવાખાને ખસેડ્યો. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો છે. ઘાયલ વ્યક્તિ એ રાજસ્થાનનો હોવાની પ્રાથમિક વિગતમાં જાણવા મળ્યું છે. અજાણ્યા કાર ચાલક સામે ઇસરી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. તો આના વિશે વધુ જાણકારી માટે અમારી સાથે જોડાઈ ચુક્યા છે અમારા સંવાદદાતા જયદીપ ભાટિયા. તો જયદીપ, અત્યારે અકસ્માત સર્જાયા બાદ ત્યાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે? ચોક્કસ, જે રીતે વાત કરવામાં આવે તો એક પછી એક અરવલ્લી જિલ્લામાં અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આજ મેઘર તાલુકાના બ્રાહ્મણ કોટડા ગામે પણ એક અકસ્માત સર્જાયો હતો. ત્યારે ત્યાં બાઇક સવાર અને કાર ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યારે હાલ ત્યાં જે લોકોના ટોળા ઉમટ્યા હતા ત્યારે અકસ્માત જે ભોગ બનેલા છે બાઇક ચાલક ત્યાં 108 દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જી, તો અકસ્માત કેવી રીતે સર્જાયો હતો એના વિશે થોડી માહિતી. ચોક્કસ, જે રીતે વાત કરવા તો બ્રાહ્મણ કોટડા ગામે જે અકસ્માત સર્જાયો હતો ત્યારે જે બાઇક ચાલક હતો તે તેમના કામ અર્થે જઈ રહ્યો હતો ત્યારે એક અજાણ્યા કાર ચાલક કે જે બાઇક ચાલકને અડફેટે લેતા ત્યાં અકસ્માત સર્જાયો હતો. જી જી, તો આ જે કાર ચાલક છે એ ફરાર થઈ ગયો છે, તો અત્યારે પોલીસ શું કાર્યવાહી કરી રહી છે? ચોક્કસ, જે વાત કરવામાં કાર ચાલકને ઇગ્રી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે અજાણ્યા અકસ્માત સામે. ત્યારે પોલીસે પણ ઇગ્રી પોલીસે પણ જે કાર ચાલક જે ફરાર છે તેને જી જી, તો જે બાઇક ચાલક ને ગંભીર ઇજાઓ પહોંચી છે તો એ વ્યક્તિ ક્યાંનો હોવાની એના વિશે કોઈ જાણકારી મળી છે? ચોક્કસ, જે રીતે વાત કરવામાં આવે જે ઘટના સમગ્ર બની છે તેને લઈને જે બાઇક ચાલક છે તેની હજી પુષ્ટિ થઈ નથી. તેને પણ જે ક્યાંનો છે તે પણ હજી હાલ તપાસ બહાર આવી નથી. પોલીસે પણ જે બાઇક ચાલક ક્યાંનો છે તેની પણ હજી તપાસ હાથ ધરી છે. જી જી, તો ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે જયદીપ. તો આજે કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે. ઇસરી પોલીસ સ્ટેશન ખાતે એની ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસના ચક્રો અત્યારે ગતિમાન કરી દીધા છે.